વિદ્યાર્થીઓ સાથે ફીના નામે લૂંટ ચલાવતી શાળાઓ તો તમે જોઈ હશે પણ હવે ટ્રસ્ટની આશ્રમ શાળાઓમાં શિક્ષકો સાથે લૂંટ ચલાવવામાં આવી રહી છે અને આરોપ બીજા કોઈ પર નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા બચુભાઈ કિશોરી પર લાગ્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સ્ટિંગ જાહેર કરી શિક્ષકોની ભરતીમાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે

રાજ્યમાં ફરી ધૂણ્યું ભરતી કૌભાંડનું ભૂઃ આશ્રમ શાળામાં શિક્ષક ભરતી કૌભાંડનો આરોપ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા પર આરોપ સત્તર લાખની ઓફર આપી બાર લાખમાં પાડ્યું સેટિંગ પૈસા નહીં હોય તો ધિરાણ મંડળીની પણ વ્યવસ્થા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મંગળવારના રોજ એક વિડિયો જાહેર કરી દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા બચુભાઈ કિશોરી પર આરોપ લગાવ્યો છે કે તે આશ્રમ શાળામાં શિક્ષક ભરતી કૌભાંડ ચલાવી રહ્યા છે

સત્તર લાખની ઓફર આપી બાર લાખમાં સેટિંગ કરાયું હતું અને પૈસા નહીં હોય તો ધિરાણની વ્યવસ્થા કરી આપવાની વાત કહેતા બચુભાઈ કિશોરી નજરે પડી રહ્યા છે પરંતુ અહીંયા આશ્રમ શાળામાં જે શિક્ષકો ની ભરતી કરવામાં આવે છે તે ભ્રષ્ટાચાર થી કરવામાં આવે છે કે જે કનૈયાલાલ કિશોરી ના જે પૂજ્ય પિતાશ્રી છે બચુભાઈ એમ કિશોરી તેના દ્વારા સત્તર લાખ રૂપિયાની માંગણી કરતો વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે તેનો ઓડિયો પણ અમારી પાસે દાહોદના દાહોદ કલેક્ટર કચેરી ખાતે દાહોદના આદિજાતિ કમિશનર છે એમની પાસે આજે અમે રજૂઆત કરવા માટે અને લેખિતમાં અને ત્યારબાદ આ વિડીયો અને ઓડિયો ફૂટેજ જે અમારી પાસે ઉપલબ્ધ છે તેની ઉપર નિષ્પક્ષ તપાસ થાય તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેની ડિમાન્ડ લઈ અને તેની માંગણી લઈને આજે અમે આજે દાહોદ ફરિયાદ કરવા માટે ઉપસ્થિત થયા છીએ આ ઘટના નીચે દાહોદની અંદર પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ પાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ શાળા આની અંદર અલગ અલગ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી શિક્ષકોની લઈને જેમાં છ થી આઠ માં ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી સત્તર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી આશ્રમ શાળા છે તેમાં જે પૈસાની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડાના પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા સત્તર લાખ રૂપિયાની માંગણી એ કરવામાં આવી હતી અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી બાર લાખ રૂપિયામાં ખળભળાટજનક આરોપને લઈને આદિજાતિ વિભાગ પાસે સરકારે રિપોર્ટ મંગાવ્યો છે આરોપોની તપાસ માટે આદિજાતિ કમિશનર કચેરીના અધિકારીઓ દાહોદ ની કેદારનાથ આશ્રમ શાળામાં પહોંચ્યા હતા તે બચુભાઈ કિશોરી વર્તમાન બેઠકના ધારાસભ્ય દાહોદના ધારાસભ્ય છે કનૈયાલાલ કિશોરી તેમના પિતા છે તેમને અમે ગઈકાલે નો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો તેના પિતા છે બચુભાઈ કિશોરી તેમનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈનો પણ સંપર્ક નતો થઈ શક્યો એના અંતે ધારાસભ્ય જે કનૈયાલાલ કિશોરીનો સંપર્ક થઈ નહોતો શક્યો પરંતુ તેઓ મહારાષ્ટ્રની અંદર ઇલેક્શનના પ્રચારમાં ગયેલા હોવાથી તેમનો સંપર્ક નથી થઈ શક્યો અને અત્યાર સુધી પણ તેમનો મોબાઈલ જે છે તે બંધ આવી રહ્યો છે ત્યારે સમગ્ર ઘટનાને પગલે

સંદેશ ન્યૂઝે પણ ધારાસભ્ય અને તેમના પિતાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ ન થઈ શક્યો આમ રાજ્યમાં ફરી એકવાર ભરતી કૌભાંડનો ભૂત ધૂણ્યું છે ગુજરાતમાં ભરતી કૌભાંડનો ઇતિહાસ જૂનો છે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં જુદા જુદા ભરતી કૌભાંડ જોવા મળ્યા છે જેમાં હવે આશ્રમ શાળામાં પણ શિક્ષકોની કૌભાંડથી ભરતી થતું હોવાનું ખુલ્યું છે ગામડાઓમાં અંતરિયાળ વિસ્તારોમાં ચાલતી આશ્રમ શાળામાં આવા ખેલથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે

એકવીસ નવેમ્બરના રોજ ગીર સોમનાથમાં સરકારની ચિંતન શિબિર યોજાઈ રહી છે જેમાં સીએમ સહિત મંત્રીમંડળ અને બાબુઓ ત્રણ દિવસ ગીર સોમનાથમાં રોકાણ કરશે ત્યારે આ ચિંતન શિબિરનો એજન્ડા શું રહેશે તેની રાજ્યભરમાં ચર્ચા છે આ સાથે શિબિર નેતાઓ અને બાબુઓને જોઈતી વીઆઈપી સુવિધાની પણ ચર્ચાના ચકડોળે ચઢી છે જ્યાં નેતાઓ અને બાબુઓ ટ્રેનમાં નહીં પણ બે ફ્લાઇટથી કેશોદ જશે અને ત્યાંથી બાય રોડ ગીર સોમનાથ પહોંચશે ગુજરાત સરકારે સોમનાથમાં રાખી છે એકવીસ નવેમ્બરથી ત્રેવીસ નવેમ્બર સુધી યોજાનારી આ શિબિરમાં મંત્રીમંડળના સભ્યો તેમજ તમામ વિભાગના વડાઓ હાજર રહેશે અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી રાજ્યની મહત્વપૂર્ણ ચિંતન શિબિરનો શુભારંભ થવા જઈ રહ્યો છે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે અરબી સમુદ્ર તટે જે ચિંતન શિબિર માટેની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ જે સ્થળ છે આ જે ડોમ ઉભા કરવામાં આવ્યા છે ત્યાં રાજ્ય સરકાર ગુજરાતની અહીં પધારશે અને ચિંતન શિબિર યોજાવાની છે આ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મુખ્ય સચિવો દરેક જિલ્લાના કલેકટરો દરેક જિલ્લાના ડીડીઓ જિલ્લા પોલીસ વડા સહિત રીતના જે અધિકારીઓ સોમનાથના સાનિધ્યમાં પથારશે શિબિરનું સ્થળ છે ત્યાં જવા માટે દરિયાનો આખો જે કોરિડોર છે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ કોરિડોરમાં ગોલ્ફ કાર મારફતે જે મહેમાનો છે સચિવો છે મુખ્યમંત્રી છે મંત્રીઓ છે આ તમામ જે મંત્રીઓ છે તે આ દરિયાનો જે આખો વોકવે છે આ વોકવે ઉપરથી ગોલ્ફ કાર મારફતે શિબિર સ્થળે જનાર છે આવતીકાલે આ બપોરે એક વાગ્યા સુધીમાં તમામ મંત્રીઓ અને જે સચિવો અને જે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સોમનાથ ખાતે પહોંચી તો આ શિબિરમાં નવી નીતિઓ તેમજ સરકારના આગામી સંદર્ભે ચર્ચા થશે ત્યારે આ શિબિરમાં કયા મુદ્દા ચર્ચાના છે એ જાણવા કરતા ખરેખર કયા મુદ્દા ચર્ચાવા જોઈએ જો તેની વાત કરીએ તો આ શિબિરમાં ચર્ચા છે ગુજરાતમાં રોજગારીનો મુદ્દો જો કે રોજગારીના મુદ્દા સાથે શિક્ષણમાં ગુણાત્મક સુધારો થાય તે મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ શિબિરમાં ચર્ચા છે કે ગ્રામીણ વિસ્તારને આર્થિક મજબૂત બનાવવા આ સાથે રાજ્ય સરકારે હાલની જરૂરિયાતો મુજબ રોડ રસ્તાના નેટવર્ક સુધારવા અંગે પણ ચર્ચા કરવી જોઈએ શિબિરમાં ચર્ચા છે કે સરકારી યોજનાને પૂર્ણતા તરફ કઈ રીતે લઈ જવી કે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સુવિધા વધુ મજબૂત કરવા મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ શિબિરમાં ચર્ચાઓનો બીજો એક મુદ્દો છે પ્રવાસનનો જોકે આ સાથે સરકારી કામગીરીમાં સરળતા લાવવા મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ જો કે સંદેશ ન્યૂઝે રજૂ કરેલા મુદ્દાઓ પણ શિબિરમાં ચર્ચાઇ છે તેવી આશા સેવાઈ રહી છે અને જો ચર્ચા છે તો તે ગુજરાત માટે જ ફાયદાકારક છે સોમનાથ ખાતે મળનારી આ ચિંતન શિબિરમાં ગ્રામ્ય વિસ્તારો અને એના વિકાસ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે એનું એકમાત્ર કારણ છે કે આવનારા દોઢ મહિના પછી જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સરકારને સીધો લાભ મળી શકે અને એટલા જ માટે સરકારી યોજનાઓ ઉપરાંત ગામડાઓમાં વધુ રોજગારી કેવી રીતે ઉત્પન્ન થાય જેવા મુદ્દાઓ આ ચિંતન શિબિરમાં ચર્ચા કરાશે કે અત્યાર સુધીનો અનુભવ રહ્યો છે કે આ ચર્ચાઓ અને ચિંતન માત્ર કાગળ પૂરતું જ મર્યાદિત રહે છે પરંતુ આ શિબિરની ચર્ચા તેના એજન્ડા કરતાં નેતાઓ અને બાબુઓની જોઈતી વીઆઈપી સુવિધાના કારણે થવા લાગી છે શિબિરમાં જવા નેતાઓ અને બાબુઓને ટ્રેન નહીં પણ ફ્લાઇટ જોઈએ છે નેતાઓને અને બાબુઓને હવામાં ઉડવાના અભરખા હોય તેમ ચિંતન શિબિર માટે અલગથી ફ્લાઇટ બુક કરાવવી પડી છે જો કે પહેલાં ટ્રેનમાં જવાનો નિર્ણય લેવાયો હતો હાલ તો નેતાઓ અને બાબુઓ ફ્લાઇટથી કેશોદ જ જશે કેશોદની નાની ફ્લાઇટ હોવાથી બે ફેરા કરશે જે બાદ તમામ બાય રોડ સોમનાથ જશે આમ હાલ તો સરકારની ચિંતન શિબિરની ચર્ચા શરૂ થઈ છે પરંતુ અગાઉના ચિંતન શિબિર બાદ તેના અમલીકરણ માટે સરકારે એક વર્ષમાં કંઈક ખાસ કામ કર્યું હોય તેવું દેખાતું નથી ત્યારે આ ચિંતન શિબિરમાં ચર્ચાયેલા મુદ્દા અને તેમાંથી સામે આવેલા નિચોડનો લોકફાયદા માટે ઉપયોગ કરાય તેનું અમલીકરણ થાય તેવી સૌ કોઈ આશા સેવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ

જવું તો જવું ક્યાં કપાસના ભાવ નથી એની અમે ઉત્પાદન નથી અને મજૂરના ભાવ વધારે છે આ ખેડૂતને કાઈ મળતું નથી ખેડૂત કે સરકાર એમ કે ખેડૂતને કાઈ સહાય કરે તો થાય માલ નબળો છે આ છેલો વર્ષ જો થોડું કપાસમાં નુકસાની થઈ છે રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં હવે ખેડૂતોની જુદી જુદી જણસ પહોંચવા લાગી છે રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આ લાલ ડુંગળીની મોટી આવક જોવા મળી રહી છે

ડુંગળી વાયરસ અને બીજા બધા ઘણા બધા રોગો નું પ્રમાણ વધારે છે માલ બધો એ જમીન રહી ગયો છે અને બગાડ ખૂબ જ પ્રમાણમાં મોટા પાયે બગાડ છે ખેડૂતના હાથમાં કાઈ મજૂરી ને બધું ગણતરી કરતા કાઈ હાથમાં આવતું નથી ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં કપાસ આવક શરૂ થઈ ગઈ છે ધોરાજી તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતો કપાસ વેચવા માટે ધોરાજી માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે જોકે આ ચોમાસુ સિઝનમાં કમોસમી બોલાઈ રહ્યા છે જ્યારે કપાસ પાછળ થયેલ ખર્ચ ને જોતા સોળસો થી અઢારસો નો ભાવ બોલાય તો ખેડૂતોને પરવડે તેમ છે છતાં મજબૂરીના માર્યા ખેડૂતોને સસ્તામાં કપાસ વેચવો પડી રહ્યો છે આ છેલ્લો વરસાદ થયો થોડી કપવામાં નુકસાની થઈ છે બજાર ઓછી આવે ગયા વરસ કરતા ગયા વર્ષે કેટલા હતા ગયા વર્ષે સોળસો સત્તરસો રૂપિયા બજાર હતા અત્યારે અઢાર ચૌદસો પંદરસો રૂપિયા પાંચ નાખ્યો હે સાડા ચૌદસો માં ગયો દસ મણના ઉતારા વરસાદ હિસાબે વરસાદ બહુ હતો એટલે કપાસના ભાવ નથી હાવ કપાસના ભાવ નથી એની અમે ઉત્પાદન નથી અને મજૂરના ભાવ વધારે છે આ ખેડૂતને કાંઈ મળતું નથી ખર્ચાય નથી થતા મહત્વનું છે કે આવી જ ભાવની રામાયણ થોડા દિવસોથી મગફળીમાં પણ જોવા મળી રહી છે જ્યાં સરકારના ટેકાના ભાવની જાહેરાત બાદ પણ મગફળી પકવતા ખેડૂતોને સસ્તામાં મગફળી વેચવી પડી રહી છે કારણ કે ખેડૂતોને રવિ સિઝન માટે પૈસાની તાકતી જરૂર છે તો મગફળીમાં ઉતારો ઓછો આવતા ટેકામાં તેમની મગફળી રિજેક્ટ થઈ રહી હતી કરોડની મગફળીની ખરીદી કરાશે ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યના ત્રણ લાખ હજાર ખેડૂતોએ નોંધણી કરાવી હતી આમ સરકારે મગફળીની પ્રતિ ક્વિન્ટલ છ હજાર સાતસો ના ભાવે ખરીદી કરી ખેડૂતોને ટેકો આપ્યો છે પરંતુ હવે લાલ ડુંગળી અને કપાસના પોષણક્ષમ વસ્તુમાં મુશ્કેલી વેઠી રહ્યા છે ક્યારેક કુદરત રૂઠે છે તો ક્યારેક સિસ્ટમ પરંતુ છેવટે પીસાવો તો ખેડૂતોને જ પડે છે ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતોને જવું તો જવું ક્યાં બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ